जय श्री कृष्ण। श्री गोसाई जी परम दयाल की जय। 252 वैष्णवोनी वार्ता जेमा वैष्णव छे बीजा कृष्ण भट्ट अने एमनो वार्ता प्रसंग छठो लई आपनी समक्ष उपस्थित छीए। एक वखत श्री गोसाई जीए कृष्ण भट्ट पर कृपा करीने श्री गोकुळ थी एक पत्र लखीने पाठवे छे। आ पत्र में एक बार अही एटले के श्री गोकुळ जल्दी थी आववा माटे श्री गोसाई जीए कृष्ण भट्ट ने जणाव्युं छे। श्री गोसाई जीना एक व्रजवासी वैष्णव उज्जैन आवीने कृष्ण भट्ट ने ए पत्र आपे छे। कृष्ण भट्ट तेने माथे चढ़ावी तेनु पठन करे छे। तेओए व्रजवासी ने सुपेरे आगता स्वागता परणागत करे छे अने पछी ताबड़तोब ज तेवो कृष्ण भट्ट श्री गोकुळ जवा माटे प्रस्थान करे छे। तो प्रभु एटले के श्री गोसाईजीना ए वैष्णवना सथवारे तेवो उज्जैन थी निकली अने एक मुकाम पर आवे छे। कृष्ण भट्ट रात्रे सूता हता त्यारे तेमना सेव्य श्री ठाकोरजी तेमना एटले के श्री कृष्ण भट्ट छे एमना वगर पोताने श्री ठाकोरजी ने अहीं गोठतुं नथी एम जणावे छे। એટલે કહેવાનો અર્થ એમ છે કે અત્યારે કૃષ્ણ ભટ્ટ છે એ શ્રી ગોકુળ જવા નીકળ્યા છે, પણ એમના જે સેવ્ય ઠાકોરજી છે એ એમને જણાવે છે કે તમારા વગર અમને અહીંયા ગમતું નથી। કૃષ્ણ ભટ્ટ સાથે તે સમયે એક વૈષ્ણવ હોય છે। કૃષ્ણ ભટ્ટ તેને પોતાના એટલે કે કૃષ્ણ ભટ્ટના ઘરે મોકલીને પોતાની પત્નીને સંદેશો મોકલાવે છે કે શ્રી ઠાકોરજીને સુખ પહોંચે એ રીતે તું ઠાકોરજીની સેવા કરજે, હું શ્રી ગોસાઈજીના દર્શન કરીને લાગલો જ પરત આવું છું। તો પેલો વૈષ્ણવ કૃષ્ણ ભટ્ટનો સંદેશ છે એ લઈ અને ભટિયાણીને જણાવે છે। તો અહીં વાત છતી થાય છે કે શ્રી ગોસાઈજી અને શ્રી ઠાકોરજી તથા કૃષ્ણ ભટ્ટ છે એ વચ્ચે સેવ્ય અને સેવક તરીકેનો સંબંધ છે। શ્રી ગોસાઈજીને શ્રી ગોકુળ શ્રી કૃષ્ણ ભટ્ટ વગર ગોઠતું નથી, તેથી તેઓ એક વ્રજવાસી વૈષ્ણવ સાથે સંદેશો મોકલી અને કૃષ્ણ ભટ્ટને ગોકુળ તેડાવે છે। તો અહીં એક વાત એ પણ તરી આવે છે કે તે સમયે ટપાલ વ્યવસ્થા કદાચ નહીં હોય, તેથી સંદેશા વ્યવહાર છે એ દૂત કે કાસદ મારફત થતો હશે। તો ત્રીજી વાત એ કે કૃષ્ણ ભટ્ટ શ્રી ગોસાઈજીના સંદેશાના કારણે તેમને મળવા માટે ગોકુળ જાય છે, આમ છતાં ઘરમાં પધરાવેલા શ્રી ઠાકોરજીને તેઓ ભૂલતા નથી અને પોતાની અર્ધાંગીને એટલે કે અર્ધાંગીનીને શ્રી ઠાકોરજીની સેવા તેમને સુખ પહોંચે એ રીતે કરવાનો સંદેશો પાઠવે છે। અહીં તેમની પ્રભુ ભક્તિ અને પત્ની પ્રત્યેનો વિશ્વાસ કે પોતાની અનુપસ્થિતિમાં પત્ની શ્રી ઠાકોરજીની સેવા યથાયોચિત રીતે કરશે તો એવો દ્રઢ વિશ્વાસ છે એમનો એ છતો થાય છે। એ પછી કૃષ્ણ ભટ્ટ ત્રીજા પડાવે આવે છે અને ત્રીજા પડાવે આવ્યા પછી શ્રી ઠાકોરજી તેમને કૃષ્ણ ભટ્ટ વગર ગોઠતું નથી હોવાની વાત છે એ ફરી પાછી દોહરાવે છે। તેથી શ્રી ઠાકોરજીની વાત સાંભળી અને કૃષ્ણ ભટ્ટ કહે છે કે મહારાજ, મને તો શ્રી ગોસાઈજીએ બોલાવ્યા હોય હું તો ત્યાં જાઉં છું, વળી શ્રી ગોસાઈજીએ તો મને તમને દેખાડ્યા છે, એટલે કે શ્રી ગોસાઈજીની કૃપાથી જ તો તમે મને પ્રાપ્ત થયા છો, એમની કૃપાથી જ તો તમે મારે માથે બિરાજો છો અને તેથી તમે તો મારા માથે બિરાજો છો। તે પ્રભુ ભક્તે જાતે ચાહી અને ચાલીને તો નહીં જ જવાય ને, આમ છતાં તેઓ સ્વયં જ કૃપા કરીને બોલાવી મંગાવે તો ત્યારે નિષ્ઠુરતા કરવી કઈ રીતે પરવડી શકે એમ તેઓ શ્રી ઠાકોરજીને જણાવીને માટે કે બાવા, હું શ્રી ગોકુળ જઈ અને શ્રી ગોસાઈજીના દર્શન કરીને તરત જ પાછો આવીને રહ્યો છું એમ વધુમાં પણ ઠાકોરજીને જણાવે છે। તો કૃષ્ણ ભટ્ટની વાત સાંભળીને ખૂબ પ્રસન્નચિત્ત થયેલા શ્રી ઠાકોરજી તેને શ્રી ગોસાઈજી પાસે જવા માટે આજ્ઞા કરે છે। આમ કૃષ્ણ ભટ્ટ શ્રી ઠાકોરજીના મનનું સમાધાન કરીને શ્રી ગોસાઈજી પાસે ગોકુળ આવે છે। તો અહીં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે ભગવાન તો ભક્ત આધીન છે, શ્રી ઠાકોરજીને કૃષ્ણ ભટ્ટ વગર ગોઠતું નથી એ વાતની સ્મૃતિ તેઓ એકથી વધુ વાર કૃષ્ણ ભટ્ટને તાજી કરાવે છે। તો અહીં એ દર્શાવાયું છે કે ગુરુનું નામ ગુરુનું કામ કરતી વખતે
આ વાત છે અહીંયા બતાવવામાં આવી છે કે ગુરુનું કામ કરતી વખતે ક્યારેય શ્રી ઠાકોરજીની આજ્ઞાનું પાલન નહીં કરી શકાય તો એ બાબત બાધક નથી, કેમ કે ગુરુની પ્રસન્નતામાં જ શ્રી ઠાકોરજીની પ્રસન્નતા છે એ સમાયેલી છે। તેથી ગુરુ રીઝે તો શ્રી ઠાકોરજી આપમેળે જ પ્રસન્ન થાય છે। શ્રી ઠાકોરજી કૃષ્ણ ભટ્ટની પરીક્ષા કરવા માટે જ પોતાને તેના વગર ગોઠતું નથી એવું છે ત્રણ વાર જણાવે છે। શ્રી ઠાકોરજી કૃષ્ણ ભટ્ટને શ્રી ગુસાઈજીમાં કેવી અને કેટલી પ્રીતિ છે એ જોવા અને જાણવા ઈચ્છે છે, પણ કૃષ્ણ ભટ્ટને તો શ્રી ગુસાઈજી પ્રત્યે એકરસ પ્રીતિ હોવાથી કૃષ્ણ ભટ્ટ શ્રી ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરતા નથી અને તેથી પ્રસન્ન થયેલા શ્રી ઠાકોરજી તેને શ્રી ગુસાઈજી પાસે જવાની આજ્ઞા કરે છે। શ્રી ગુસાઈજી તે સમયે સ્નાન અર્થે શ્રી યમુનાજી પધાર્યા હતા અને કૃષ્ણ ભટ્ટ ત્યાં આવીને તેમને દંડવત કરે છે। શ્રી ગુસાઈજી તેને તો તું આવ્યો ખરો એમ કહે છે, એટલે તું આવ્યો તો ખરો એવું કહે છે। તો કૃષ્ણ ભટ્ટ તેમને આતુરતાપૂર્વક પુનઃ દંડવત કરીને કહે છે કે મહારાજ, આપે મને પોતાનો લેખીને યાદ કરીને તેડાવ્યો તો પછી હું કેમ નહીં આવું એમ નમ્રતાપૂર્વક શ્રી ગુસાઈજીને કહે છે। કૃષ્ણ ભટ્ટની વાણીથી રાજી થઈને તેઓ તેમને સ્નાન કરવાની આજ્ઞા કરે છે। તેમની આજ્ઞા અનુસાર એટલે ગુસાઈજીની આજ્ઞા અનુસાર કૃષ્ણ ભટ્ટ તેમની સાથે યમુના સ્નાન કરે છે। પછી બંને જણ શ્રી નવનીત પ્રિયાજીના મંદિરે આવે છે। શ્રી ગુસાઈજી તો શ્રી નવનીત પ્રિયાજીના રાજભોગ સરાવવા માટે ભીતર પધારે છે। કૃષ્ણ ભટ્ટ તેમની પાસે ઊભા રહે છે। ભોગ સર્યા પછી કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રીનાથજી સંબંધે કેટલીક સેવા કરે છે। પછી સમય થયે કમાડ ખોલીને રાજભોગ આરતી કરીને શ્રી નવનીત પ્રિયાજીને અનોસર કરાવીને પછી શ્રી ગુસાઈજી બહાર પધારે છે અને પોતાની બેઠકમાં બિરાજે છે। કૃષ્ણ ભટ્ટ પણ તેમને દંડવત કરીને તેમની પાસે બેસે છે। તો અહીં પવિત્ર એવી યમુના નદીમાં સ્નાન કરવાનો મહિમા અને કૃષ્ણ ભટ્ટની ગુસાઈજી પ્રત્યેની એકરસ પ્રીતિ છે એ દર્શાવવામાં આવી છે। શ્રી ગુસાઈજી તો આ બધી વાત જાણતા હોવા છતાં પણ કૃષ્ણ ભટ્ટને તારા ઠાકોરજી સારી પેઠે બિરાજે છે તો ખરા ને એવી પૃચ્છા કરે છે। તો આના પ્રત્યુત્તરમાં કૃષ્ણ ભટ્ટ મહારાજની કૃપા દ્રષ્ટિથી શ્રી ઠાકોરજી રૂઢી રીતે બિરાજે છે, પણ હું આપની પાસે આવતો હતો ત્યારે શ્રી ઠાકોરજી મારી આગળ આ રીતે હઠે ચડ્યા હતા એવો પૂર્વ વૃત્તાંત જે આગળ બની ગયો છે એમની સમક્ષ છે એ વર્ણવે છે। એ વાત સાંભળીને શ્રી ગુસાઈજી તો ચૂપકીદી સેવે છે। એ પછી શ્રી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટને સાથે લઈને ભોજન અર્થે ભીતર પધારે છે। ત્યારે શ્રી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટને તું ઘરે કેમ ના ગયો એવો પ્રશ્ન કરે છે। કૃષ્ણ ભટ્ટ એનો પ્રત્યુત્તર આપતા કહે છે કે મહારાજ, આપે પત્રમાં તો કૃષ્ણ ભટ્ટ તું જલ્દી આવ એવું જણાવ્યું હતું, તેથી મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન હું કઈ રીતે કરી શકું, વળી તમે જ તો મને શ્રી ઠાકોરજી દેખાડ્યા છે એમ તેમને જણાવે છે। કૃષ્ણ ભટ્ટની વાત સાંભળીને રાજી થયેલા શ્રી ગુસાઈજી તેને આવું નહીં કરવું, પરંતુ શ્રી ઠાકોરજી કહે તે કરવા કહે છે। તો અહીં શ્રી ગુસાઈજી છે એ બધી વાત જાણતા હોવા છતાંય શ્રી ઠાકોરજી સારી પેઠે બિરાજે છે ને એવો પ્રશ્ન છે એ કૃષ્ણ ભટ્ટને કરે છે, એ એમની પરીક્ષા કરવા માટે। અને કૃષ્ણ ભટ્ટ ગુરુની કૃપા થકી જ શ્રી ઠાકોરજી સારી પેઠે બિરાજે છે એમ કહે છે। તો આમ અહીં ગુરુની કૃપા દ્રષ્ટિનો મહિમા છે એ દર્શાવવામાં આવ્યો છે, કેમ કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં કહે છે એ પ્રકારે અભિમાનસ્ચ સંત્યાજ્ય, એટલે કે અભિમાનનું છે એ ત્યાગ કરવું, શ્યામ્યધીનત્વ ભાવતાન આ શ્લોક દ્વારા છે એ મહાપ્રભુજી સુંદર રીતે સમજાવે છે। તેથી જ શ્રી ઠાકોરજીની આજ્ઞા અનુસાર છે એ ચાલવું વર્તવું એ જ સેવકનો ધર્મ છે, પણ કૃષ્ણ ભટ્ટ તો શ્રી ગુસાઈજીના સેવક છે તેથી જ તો શ્રી ગુસાઈજીને આજ્ઞાને અનુસરે છે, વળી ગાઢ પ્રેમમાં આજ્ઞાનું ઉલ્લંઘન નથી એ પણ અહીં દર્શાવાયું છે। તો વૈષ્ણવો આજની વાર્તા પ્રસંગ તમને પસંદ પડી હોય તો અવશ્ય લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરવાનું ભૂલશો નહીં। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો। આવી જ વાર્તા પ્રસંગો સાંભળવા અહીં લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો।
जय श्री कृष्ण। श्री गोसाई जी परम दयाल की जय।